પાણી સામે વિરોધની તો પાક વિદેશ મંત્રીના આપત્તિજનક નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે પણ પ્રતિક્રિયા આપી છે। પાકિસ્તાનની આર્થિક હાલત અત્યંત ખરાબ છે। આતંકવાદને પોષવા જતા પાકની આર્થિક હાલત ખરાબ થઈ રહી છે। દેશના પીએમ માટે આપત્તિજનક ટિપ્પણીથી દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાનની આર્થિક સ્થિતિ તદ્દન કથળી ગઈ છે। ભિખારી કરતાં પણ ખરાબ સ્થિતિમાં એ આવી ગયું છે। પોતાના વિદેશોમાં વિદેશ મંત્રાલયના બિલ્ડિંગો પણ એ વેચી રહ્યું છે। પોતાના દેશના ગધેડાઓને પણ એ વેચીને પોતાનો એ ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એ જ બતાવે છે કે એની આર્થિક સ્થિતિ કેટલી બધી નબળી છે। અને એના કારણો છે આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવા, એમને આશરો આપવો, અને એના વિદેશ પ્રધાન ભુટ્ટો જ્યારે એને કોઈ વિષય નથી મળતો ત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે એલફેલ બોલવાનો એ જે પ્રયત્ન કરે છે એના કારણે લોકોને પાકિસ્તાન પ્રત્યે અને આમાં બિલાવલ ભુટ્ટો જેવા લોકો પ્રત્યે ખૂબ ખૂબ તિરસ્કારની ભાવના આવે છે। તો પાક વિદેશ મંત્રીના આપત્તિજનક નિવેદનના વિરોધમાં પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ અને યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બોલવામાં અસમર્થ અને જવાબ આપી ન શકીએ એટલા માટે થઈને પ્રેસ વાર્તાની અંદર દેશના અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે અને ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે આ ટિપ્પણીના વિરોધમાં ન માત્ર નરેન્દ્ર મોદીજી પરંતુ આ અપમાન દરેક ગુજરાતીઓનું અપમાન છે, દરેક ભારત દેશના નાગરિકોનું અપમાન છે। તો રાજ્યના શહેરોમાં ભાજપનું વિરોધ પ્રદર્શન, બિલાવલ ભુટ્ટોના નિવેદન સામે ભાજપ આક્રમક, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। વડોદરામાં પણ ભાજપના કાર્યકરો આક્રમક છે તો કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે। ત્યારે પાંચમી આર્થિક મહાસત્તા બનેલા ભારત દેશના વડાપ્રધાન સામે એક એવો દેશ કે જેનું અસ્તિત્વ ખતમ થવા પર આવ્યું છે, જેને આર્થિક રીતે કંગાલ થઈ ગયું છે, પાયમાલ થઈ ગયું છે, એ પોતાની નિમ્ન કક્ષાના વાણીનો દુરુપયોગ કરીને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીજી સામે જે આક્ષેપબાજી કરી રહ્યા છે અને એવી વાતો, વાહિયાત વાતો કરી રહ્યા છે કે જેને કોઈ અર્થહીન વાતો કરી રહ્યા છે, એવો એવો કહી રહ્યા છે કે અમેરિકાએ વિઝા નહોતો આપ્યા, જ્યારે અમેરિકા સ્પષ્ટ કહી રહી છે કે નરેન્દ્ર મોદીજીએ કોઈ દિવસ વિઝા માગ્યો જ નહોતો। આ પ્રકારની હલકી માનસિકતાનું પ્રદર્શન જ્યારે બિલાવલ ભુટ્ટો કરી રહ્યા છે ત્યારે આખા દેશમાં યુવા મોરચા દ્વારા એમના પુતળાનું દહન અને ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને પાકિસ્તાન અંગે માફી માગે એના માટેનો આ કાર્યક્રમ છે। તો બિલાવલ ભુટ્ટોની વિવાદિત ટિપ્પણી મામલે વિરોધ થઈ રહ્યો છે। રાજકોટ શહેર ભાજપે પણ ઉગ્ર વિરોધ કર્યો। જિલ્લા પંચાયત ખાતે વિરોધ સાથે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું। બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। બિલાવલ ભુટ્ટોનું પૂતળું સળગાવીને પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઠેર ઠેર આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આજે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પાકિસ્તાનના વિદેશ મંત્રી પોતાની માનસિક સંતુલનતા ગુમાવીને ખૂબ નીચલા સ્તરનું નિવેદન કર્યું છે। આ બાબતેથી પાકિસ્તાનની માનસિકતા સમગ્ર વિશ્વ સામે છતી થઈ છે। જાતનું અપમાન આપણા વિશ્વનાયક, વિશ્વગુરુ એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે થઈને વિશ્વની પ્રજા, ભારતની પ્રજા સાખી નહીં લે અને આની સામે કડકડતો જવાબ પાકિસ્તાનને આપશે। તો બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રીનો વિરોધ કરવામાં આવ્યો છે। પાકિસ્તાનના વિદેશ મંત્રીએ વડાપ્રધાન મોદી માટે કર્યો હતો બિન સંસદીય ભાષાનો ઉપયોગ, જેને લઈને રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભરૂચ ખાતે પાકિસ્તાનના વિદેશ મંત્રીના પુતળા સળગાવવામાં આવ્યા અને પોસ્ટર સાથે દેખાવ પણ કરવામાં આવ્યા। સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે। પાકિસ્તાનના વિદેશ મંત્રી ભુટ્ટોએ દેશના વૈશ્વિક નેતા અને કરોડોના દિલમાં વસેલા એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે જે અસંસદીય ભાષામાં જે વાત મૂકી છે તેને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સખતમાં સખત શબ્દોમાં વખોડે છે।
तो गांधीनगर शहर भाजप द्वारा बिलावल भुट्टोनुं पुतळुं सळगावीने विरोध नोंधाव्यो छे। पाकिस्तानी विदेश मंत्रीए वडाप्रधान मोदी पर आपत्तिजनक टिप्पणी करी हती। तो आणंदमां बिलावल भुट्टोनो विरोध करवामां आव्यो छे। भाजप संगठन युवा मोर्चा द्वारा आणंद कलेक्टरने आवेदनपत्र आपी बिलावल भुट्टोनी प्रधानमंत्री मोदी विशेनी टिप्पणीनो उग्र विरोध नोंधावामां आव्यो। તાજેતરમાં આપણને ખ્યાલ છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટાએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભદ્ર ટિપ્પણી કરીને અપમાનિત કર્યા છે। એ અપમાન સમગ્ર ભારત દેશનું અપમાન છે। એટલે અમે અહીંયા આણંદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયા હતા। અમારી સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, સંગઠન અને યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ હાજર છે। तो पाक विदेश मंत्री की आपत्तिजनक टिप्पणी विरोध थई रह्यो छे। गुजरात सहित देशभर में भाजपना देखावो, मुंबईना दादर में भाजपना कार्यकर्ताओं द्वारा देखाव करवामां आव्या। पाकिस्तान मुर्दाबादना नारा लगावीने विरोध करवामां आव्यो छे। साथ ज पाकिस्तान माफी मांगे तेवी पण मांग करवामां आवी।